સરહદ પર તણાવને જોતા ભારત સેનાની તાકાત વધારશે. 15,935 કરોડના રક્ષા સોદાને મળી મંજૂરી. સેનાની લાઇટ મશીનગનોથી અછતને કરાશે દૂર. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની મળશે બેઠક. બજેટ સત્ર ઉપરાંત રાજકીય સ્થિતિ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા. ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાશે સરપંચોનું અભિવાદન કાર્યક્રમ. સીએમ અને પ્રદેશ પ્રમુખ રહેશે અધ્યક્ષ સ્થાને. રાજકોટમાં બાળકીના રેપ વિથ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો. આરોપી આવ્યો સકંજામાં. 7 ફેબ્રુઆરીએ વૃદ્ધાની પણ કરી ચૂક્યો છે હત્યા. મહાશિવરાત્રી નિમિત્તે સીએમ રૂપાણીએ લીધી ભવનાથના મેળાની મુલાકાત. કહ્યું આવતા વર્ષથી ભવનાથનો મેળો ઓળખાશે મિની કુંભ તરીકે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે હું નથી નારાજ તો ગુજરાતને એઇમ્સ મળવાની પણ કરી વાત. Zee 24 કલાકના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ દિલ ખોલીને કરી વાત. Zee 24 કલાકના યુવા સાહસિકોને સન્માનવાનો કાર્યક્રમ વડોદરામાં સફળતાપૂર્વક થયો સંપન્ન. અમારા પ્રયાસને સૌ કોઈએ બિરદાવ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો Zee 24 કલાકના રાઉન્ડ ગુજરાત સાથે. હું છું સંજીવની, મારી સાથે અમારા સહયોગી તોરલ. સમાચારની શરૂઆત કરીએ. આજે સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં બજેટ સત્રને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મગફળીની અટકેલી ખરીદી પર પણ સમીક્ષા કરવામાં આવશે. પીવાના પાણી બાબતે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્ણય બાદ સિંચાઈના પ્રશ્ન પર પણ ચર્ચા કરાશે. આ સાથે જ કેનેડાના પીએમ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે સંદર્ભે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાશે. ગત સપ્તાહે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા છે ત્યારે આ ચૂંટણીમાં 70-80% ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો હોવાનો ભાજપનો દાવો છે, જેને લઈને આજે ભાજપ દ્વારા ગાંધીનગર સ્થિત કમલમ ખાતે સરપંચ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસની નકારાત્મકતા અને વેરઝેરની નીતિને ફગાવીને પંચાયતોમાં 75-80% થી પણ વધુ ભારતીય જનતા પાર્ટીના સમર્થિત સરપંચો અને સદસ્યો ચૂંટાઈ આવ્યા છે. લોકોએ ભાજપના એકતા, શાંતિ, વિકાસને સમર્થન આપ્યું છે. આ તમામ સરપંચોનો એક અભિવાદન કાર્યક્રમ પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં 14 ફેબ્રુઆરીના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 12 વાગે સરપંચ અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બનાસકાંઠા ભાજપને વધુ એક ફટકો પડ્યો છે. બ્રહ્મ સમાજના આગેવાન અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. રાજુભાઈ અગાઉ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હતા અને જિલ્લા પ્રમુખ બન્યા હતા. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી પાલનપુર વિધાનસભાની ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેઓ નારાજ હતા. રાજુભાઈ નરહરિ અમીનના નજીકના ગણાય છે. પક્ષ વિરોધી કામ કરવા બદલ બનાસકાંઠાના 3 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે 3 લોકોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ, વડગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ યાસીન ખોખર અને જિલ્લા પંચાયતના સભ્ય બાલકૃષ્ણ જીરાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નોટિસ ફટકારી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 50 જેટલા આગેવાનોને નોટિસ ફટકારી છે અને શા માટે પગલાં ન લેવા તે માટે ખુલાસો માંગ્યો છે. કોંગ્રેસ પ્રમુખે 5 દિવસમાં ખુલાસો કરવા નોટિસ પણ આપી છે. આ બાબતે જિલ્લા પ્રમુખોના પણ અભિપ્રાય લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પદ પરથી હટાવી દેવાયા છે. ચૂંટણી દરમિયાન ટિકિટ માટે રૂપિયા લેવા મામલે થયેલી ફરિયાદને લઈને કોંગ્રેસે જિલ્લા પ્રમુખને હટાવી દીધા છે. ઝાકીર ચૌહાણને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક જિલ્લા કાર્યકારી પ્રમુખ તરીકે દિનેશ ગઢવીની નિમણૂક કરી દેવામાં આવી છે. તો સમિતિના ઉપપ્રમુખ તરીકે યાસીન મંગલાવાલાની નિમણૂક કરાઈ છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ટિકિટ અપાવવા પૈસા લેવાનો મામલો સામે આવ્યો હતો અને અરજદારે ઝાકીર ચૌહાણ સામે પોલીસ ફરિયાદ કરી હતી. ચાલુ વર્ષે મગફળીનો પાક મબલક થતાં સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો, છતાં આજ દિન સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ નથી કરવામાં આવી, જેના વિરોધમાં વિપક્ષે ખેડૂતોને ટેકો આપતા જિલ્લાના 4 ધારાસભ્યો સાથે વેરાવળના ઇણાજ ગામે આવેલી જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે ભૂખ હડતાલ કરી હતી. આ ભૂખ હડતાલમાં તાલાલા, કોડીનાર, વેરાવળ અને ઉનાના ધારાસભ્ય સહિત ખેડૂતો પણ જોડાયા હતા. સાથે જ કોંગ્રેસના 3 ધારાસભ્યોએ મગફળી કેન્દ્રો શરૂ નહીં કરાય તો આંદોલનને વધારે ઉગ્ર બનાવી રાજ્યવ્યાપી બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વધુમાં ખેડૂતોએ આ આક્ષેપ કર્યો હતો કે સરકારે એકાએક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો બંધ કરી દેતા સસ્તા ભાવે મગફળી વહેંચવા મજબૂર બન્યા છે. જિલ્લાની અંદર પણ છે, જિલ્લામાં ખાસ કરીને 4 તાલુકામાં તો અત્યારે બિલકુલ બંધ છે અને સૌરાષ્ટ્રની અંદર પણ ઘણી જગ્યાએ ખેડૂતો આજે મગફળી વેચવા માટે ગમે ત્યાં ભટકે છે. એમની મગફળી પણ ત્યાં ખરીદાતી. આજનો જે કાર્યક્રમ છે કે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોની મગફળીના ટેકાના ભાવે ખરીદી નથી કરાતી એ મુદ્દાને લઈને ગીર સોમનાથ જિલ્લાના 4 ધારાસભ્યો આજે જે એક ભૂખ હડતાલ ઉપર અને આંદોલન છેડ્યું છે. આ આંદોલનની અંદર આ ગીર સોમનાથના વતની તરીકે અને ગુજરાતના એક આંદોલનકારી તરીકે ખેડૂત પુત્રોની સાથે આ આંદોલનની અંદર મારું સંપૂર્ણ સમર્થન છે. રાજ્યના મુખ્ય સચિવ જૈન સિંઘ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને કામની સમીક્ષા કરી હતી. રાજ્યના મુખ્ય સચિવ જૈન સિંઘે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામની સમીક્ષા કરીને જરૂરી માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે પ્રોજેક્ટનું 70% કામ પૂર્ણ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. સાથે જ આગામી 31 ઓક્ટોબર સુધીમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાની ખાતરી આપી હતી. સરદાર પટેલ સાહેબ કી જો સ્ટેચ્યુ બન રહી હૈ ઉસકા કામ કા નિરીક્ષણ કિયા. ઇસકી જો બહાર વાલા જો ક્લેડિંગ દેખ રહે હૈ વો કરીબ કરીબ આ ચુકા હૈ. ઇન્ટરનલ કામ ભી બહોત તેજી સે ચલ રહા હૈ. મ્યુઝિયમ જો અંદર મે લગાના હૈ ઉસકે લિયે હમ લોગો ને નેશનલ લેવલ પે આર્કિયોલોજી આર્કાઇવ્સ ડિપાર્ટમેન્ટ કે સાથ મે ઓર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કે સાથ મે એક સમજોતા કિયા હૈ કે વો લોગ ભી હમ ઇસમે મદદ કરેંગે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ જૈન સિંઘે પ્રવાસીઓને આકર્ષવા માટે કઈ કઈ યોજના પર કામ ચાલી રહ્યું છે તે અંગે પણ વાત કરી હતી. તેમણે પ્રવાસીઓ માટે અહીં મ્યુઝિયમ અને પાવાગઢની જેમ ઉડન ખટોલાની પણ સુવિધા શરૂ કરાશે તેમ જણાવ્યું હતું. જો અમારે સેલાની ટુરિસ્ટ જો આતે હૈ સો સ્ટેચ્યુ દેખેંગે, યહાં મંદિર મે આયેંગે યા બાયપાસ ટનલ દેખેંગે ઓર સાથ મે જો યે જો ઉરન ખટોલા ટાઈપ કા જો હમ લોગ ગુજરાત મે ઓલરેડી હમ લોગ પાવાગઢ મે ગિરનાર મે ભી લગ રહા હૈ, સાપુતરા મે હૈ, ઉસી તરહ કા યહાં ભી એક રોપે કા પ્લાન કર રહે હૈ ઓર અગલે જો મીટિંગ હમ લોગ કી જો નર્મદા કી સરદાર સરોવર નર્મદા કે નર્મદા અથોરિટી કી હોગી ઉસમે હમ લોગ ઇન પ્રિન્સિપલ ઇસકો એક્સેપ્ટ કરેંગે. જૈન સિંઘે ડેમ અને ઇરિગેશન બાયપાસ ટનલની પણ મુલાકાત લીધી હતી, જે દરમિયાન ગુજરાતે પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પાણીની સપાટી 110.64 મીટરથી નીચે જાય તો કેનાલ હેડ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવે છે, જેથી કેનાલમાં પાણી છોડવા માટે આ બાયપાસ ટનલનો ઉપયોગ કરાશે. 110.64 મીટરથી 88 મીટર સુધીનો ડેડ સ્ટોક વાપરવામાં આવશે. નર્મદા કંટ્રોલ અથોરિટી અગ્રી હો ગઈ હૈ ઓર એક ઘંટે કે સમય મે યા ઉસસે ભી કમ સમય મે
कभी भी हम लोग वहाँ से पानी ले सकते हैं डेटर स्टोरेज से, और गुजरात की जनता को पानी के लिए कोई तरह की तकलीफ नहीं होगी। इसके लिए हमारे तमाम सहयोगी राज्य साथ में मध्य प्रदेश, महाराष्ट्र और राजस्थान ने खूब सहयोग किया है, जिससे गुजरात के लोगों को पानी, पीने की पानी सतत मिलते रहेगी। एक तरफ राज्य में पानी नू संकट टोड़ाई रही छे, त्यारे राज्य ना मुख्य सचिवे डेम नी मुलाकात लईने लोकोने पानी नी समस्या थी निश्चिंत रहेवा जणाव्युं छे, जेथी जोवुं रह्युं के मुख्य सचिव नी खात्री मुजब समस्या नो अंत आवे छे के नहीं। जयेश दोषी, जी मीडिया, नर्मदा। सूरत में वर्षोथी इंटरनेशनल एरपोर्ट बनावानी मांगणी थई रही छे, त्यारे फरी एकवार आ मुद्दो चर्चानो विषय बन्यो छे। सूरत में इंटरनेशनल एरपोर्ट नी मांग शुरू थई ट्विटर पर। વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીએ સુરતમાં નાઇટ મેરેથોનમાં આવી રહ્યા છે, જો કે તે પહેલા સુરત એરપોર્ટ એક્શન કમિટીએ ટ્વિટર પર શરૂ કરી છે અને સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તે માટે માગણી પણ કરી છે। સુરત એરપોર્ટ એક્શન કમિટીએ સુરત નીડ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામની ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું છે, જેમાં વડાપ્રધાને ટેગ કરી ટ્વીટ કરાઈ રહ્યા છે। આ અભિયાન 25 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવશે, જેમાં દરરોજ 100 જેટલા લોકો ઇન્ટરનેશનલ એરપોર્ટની માંગ કરશે। પછી જે ઇલેક્શન કેમ્પેન પછી પહેલીવાર સુરતમાં મોદીજી આવી રહ્યા છે અને આ 25 તારીખે મોદી આવે છે, તો ત્યાં સુધી અમે લોકો એમને યાદ કરાવીએ છીએ, મોદીજી જે આપનું જે વજન છે એ તમારે ફૂલફિલ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે હોદ્દો જાહેર કરવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે એના માટે અમે ટ્વિટર ઉપર કેમ્પેન ચાલુ કરવામાં આવ્યા છે। હીરા અને કાપડ ઉદ્યોગ સહિતના મોટા ઉદ્યોગો માટે જાણીતું સુરત છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ટરનેશનલ એરપોર્ટની માંગ કરી રહ્યું છે। પીએમ મોદી પણ ચૂંટણીમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે ત્યારે મુદ્દો બનાવ્યો હતો, પરંતુ સુરત એરપોર્ટ એક્શન કમિટીએ આક્ષેપ કર્યો છે કે હજુ સુધી એરપોર્ટ મુદ્દે કોઈ કામ કરવામાં નથી આવ્યું। એટલે એક સુરતનું સપનું છે, છેલ્લા 27 વર્ષથી આપણે જોઈ રહ્યા છે અને જે 24 વર્ષ છે, 23 વર્ષની આજુબાજુ જે આપણે નીકળી ગયા છે એ યુપીએ સરકારમાં નીકળી ગયા, હવે જે છેલ્લા 4 વર્ષમાં મોદી સરકાર જે આવ્યા છે ત્યારે આપણે એવો સપના બતાવ્યા, હવે અહીંયા આવીએ છીએ ત્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તમને જરૂર આપીશું। આમ વડાપ્રધાન મોદીના આગમન પહેલા શરૂ થયેલી ટ્વિટર વોરની કેવી અસર થાય છે તે તો ભવિષ્યમાં જ ખબર પડશે, પરંતુ વડાપ્રધાનના આગમન લઈને સુરત એક્શન કમિટી હાલ તો લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહી છે। સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાનો વાયદો તો છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે હજુ સુધી સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું નથી। ત્યારે 25 તારીખે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સોશિયલ મીડિયામાં હેશટેગ સાથે સુરત નીડ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામથી મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે। જોવાનું એ છે કે જે સુરતે 12 જેટલી વિધાનસભાની બેઠકો જીતાડીને ભાજપને સરકાર બનાવવામાં સૌથી મહત્ત્વની મદદ કરી છે, તે સુરતને પ્રધાનમંત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપે છે કે નહીં। કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી મીડિયા, સુરત। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કલેક્ટર ઓફિસ ખાતે પત્રકારોને સંબોધન કર્યું, જેમાં તેઓએ ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં થઈ રહેલા કર્મચારીઓના શોષણને લઈને સરકાર પર પ્રહાર કર્યા। જિગ્નેશ મેવાણીએ કહ્યું કે 8-10 લાખ સરકારી કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે, જેનો મુદ્દો હું વિધાનસભામાં ઉઠાવીશ અને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા પર જઈશું। આ સમગ્ર મામલે જિગ્નેશ મેવાણીએ Zee24 સાથે ખાસ વાતચીત કરી હતી। ગુજરાત વિધાનસભાના સત્રને શરૂ થવાને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ કોંગ્રેસની સાથે અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે। અમારી સાથે જિગ્નેશ મેવાણી છે, તેમની સાથે વાત કરીશું। જિગ્નેશભાઈ, પહેલી વખત વિધાનસભામાં આપ જવાના છો, રણનીતિઓ શું તૈયાર કરી રહ્યા છો અને આજે તમે અહીંયા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સાથે વાતચીત કરવાનું નક્કી કર્યું છે, શું રણનીતિ છે? રણનીતિ બહુ સ્પષ્ટ છે કે વડગામ
બનાસકાંઠા જિલ્લો અને એની સાથોસાથ ગુજરાતના દલિત સમાજ અને કોઈપણ વંચિત શોષિત વર્ગ હોય એ તમામનો ગુજરાતની વિધાનસભામાં અવાજ બનું. 22 વર્ષના શાસન દરમિયાન એવા તમામ પ્રશ્નો જે ઉપાડવામાં નથી આવ્યા એની કોઈક રીતે રજૂઆત કરવાની મને તક મળે તો બધાને હું રજૂઆત કરીશ. સાથોસાથ આજે પત્રકાર મિત્રોને અમદાવાદ કલેક્ટરની બહાર એટલા માટે ખાસ સંબોધ્યા છે કે આઉટસોર્સિંગ ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે પ્રાઇવેટ કંપની અને ફેક્ટરીમાં કામ કરનારા લાખો મજદૂરો અને લગભગ 8 થી 10 લાખ સરકારી કર્મચારીઓનું છેલ્લા 22 વર્ષમાં ભયંકર શોષણ કરવામાં આવ્યું છે. લોકોને ગળા સુધી આવી ગયું. એ આશા વર્કર હોય, આંગણવાડીની બહેનો હોય, મધ્યાહન ભોજનના કર્મચારી હોય. અત્યારે નવી માહિતી એવી મળી રહી છે, વારંવાર છેલ્લા અઠવાડિયાથી લોકો મારો સંપર્ક કરી રહ્યા છે, માધ્યમિક શાળાના શિક્ષકોને 18/1/2017ના પરિપત્ર અને જીઆરના માધ્યમથી હું પ્રોમિસ આપ્યું હતું ગુજરાતની સરકારે કે તમારો પગાર 16,000માંથી વધારીને 31,000 કરીશું. ઉચ્ચતર માધ્યમિક શાળાના જે શિક્ષક સહાયકો જેમને પ્રોમિસ આપ્યું હતું કે તમારો પગાર 17,000માંથી 38,000 કરીશું, આ પ્રોમિસ કોણે આપ્યું હતું? વિજય રૂપાણીએ, અમિત શાહે અને નીતિન પટેલે. કોણીએ ગોળ લગાડ્યો? ચૂંટણી પતી ગઈ, 2 મહિના થયા આવ્યા, 150 કરોડનું નુકસાન આ શિક્ષક સહાયકોને થયું છે. 1 રૂપિયા પણ અમને પગારનો વધારો નથી થયો. એટલે બધાએ સામૂહિક રીતે નક્કી કર્યું કે 18મી તારીખે મારી સાથે રહીને મારી આગેવાનીમાં ગાંધીનગરમાં એક રેલી કરવામાં આવશે અને રેલી બાદ પણ જો ગુજરાતની સરકારના પેટનું પાણી ના લે તો વિધાનસભાની અંદર પણ મુદ્દો ઉપસ્થિત કરીશ. સાથોસાથ 19 તારીખથી એક બાજુ ગુજરાતનું બજેટ સત્ર ચાલતું હશે ગુજરાતની વિધાનસભામાં અને બીજી બાજુ અચોક્કસ મુદતના ધરણા ઉપર બેસીશું ત્યાં સુધી જ્યાં સુધી એ પ્રશ્નનું નિરાકરણ આવે નહીં. જીગ્નેશભાઈ ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો જીગ્નેશ મેમાણી વડગામ વિધાનસભાના ધારાસભ્ય અમારી સાથે વાત કરી રહ્યા હતા. આક્રમક અંદાજ છે, પહેલી વખત વિધાનસભામાં તે પ્રવેશ કરવાના છે, બજેટનું સત્ર શરૂ થવાનું છે અને તેમની રજૂઆત જે છે એ આક્રમક, તેમનો જે અંદાજ રોડ પર જોવા મળ્યો છે તે વિધાનસભાની અંદર પણ જોવા મળશે તેવી તેમની તૈયારી છે. કેમેરા પર્સન સૂર્યપ્રકાશ શર્માની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક ગઠિયો પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાની લાલચ આપી અને 4 વ્યક્તિને ચૂનો ચોપડી ફરાર થઈ ગયો. નિવૃત્ત મામલતદાર જસવંતલાલના પુત્ર અમિત અને ભાવિક શાહ નામના યુવાનની મુલાકાત થઈ હતી, જેમાં ભાવિકે અમિતને પોસ્ટ વિભાગમાં ઓનલાઈન ભરતી ચાલતી હોવાની વાત કરીને તેની પાસેથી 1.25 લાખ રૂપિયા પડાવી લીધા. જો કે ભાવિકની જાળમાં ફસાયેલા અમિતે તેના સાળા સાઢુ અને ઘરઘાટી મહિલાની પુત્રીને પણ નોકરી અપાવવાની વાત કરી, જેથી તમામ લોકોએ કુલ 4 લાખ રૂપિયા ભાવિકને આપ્યા હતા, જે લઈ ભાવિક રફુચક્કર થઈ ગયો છે. જો કે અમિત ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યૂ આપવા ગયો અને આ સમયે સમગ્ર હકીકત અમિતના સામે આવી, જેમાં ઓફર લેટર પર જીપીઓના ખોટા સિક્કા લાગ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. હાલ તો આ મામલે ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અને એ બાબતે એને પૈસાની ઉઘરાણી થઈ, આટલા પૈસા આપશો તો તમને પોસ્ટમાં જોબ મળશે. એ અનુસંધાને 50% પૈસા પહેલાં પણ અને 50% જોબના ઓર્ડર મળ્યા પછી એ રીતનું એને ફરિયાદી અને એના શાળા એની બંનેની સાથે આ રીતના ફોડ કરેલો અને પ્લસ બીજા ઘણા બી સહાયતો એ સાક્ષી લોકો જે એની સાથે એ લોકોને બી આ રીતના ચીટિંગ થયેલું. સુરતમાં સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપની દ્વારા ઊંચા વ્યાજના દરની લોભામણી સ્કીમની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી. આ છેતરપિંડીમાં અનેક લોકો ભોગ બન્યા છે, જેમાં એલએચ રોડ પરના એક વૃદ્ધા સહિતના લોકો સાથે 10 કરોડની ઠગાઈ થયાનું હાલ સામે આવ્યું છે. આ છેતરપિંડીનો આંક હજી કરોડોમાં જાય તેવી શક્યતા છે. આ મામલે કંપનીના 2 મહિલા સંચાલક અને મેનેજર વિરુદ્ધ અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો વધુમાં રોકાણકારો દ્વારા એજન્ટોને નાણાં પરત આપવા માટે ધમકી આપવામાં આવી રહી છે, જે બાદ એજન્ટોએ અમરોલી પોલીસ મથકનો સંપર્ક સાધી પીઆઈ સમક્ષ ધમકી મળ્યા અંગેની રજૂઆત કરી હતી. જેઓને આજથી 6 વર્ષ પહેલાં સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝના સિક્યોર લાઈફ કેપિટલ લિમિટેડ કંપનીના એક એજન્ટ તેઓને મળેલા અને ઊંચા વ્યાજ આપવાની લોભામણી સ્કીમો એમને બતાવેલી, તેમની પાસેથી અલગ અલગ તેમના સગા સંબંધીઓ પાસેથી કુલે 57 લાખનું રોકાણ કરાવી અને આ રીતે આ કંપનીની અલગ અલગ સુરત ખાતે અલગ અલગ બ્રાન્ચો ખોલેલી, જેમાં કુલે મળી આશરે 10 કરોડનું કંપનીએ ચીટિંગ કરી અને 2014માં બંધ કરી કંપની અને ભાગી ગયેલ છે. આ કામના આરોપીઓ ગંજામ ઓરિસ્સા ખાતેના છે, જેઓ આ કંપનીના ડિરેક્ટર તરીકે પોતાની ઓળખાણ આપેલી અને તેઓ હાલ ફરાર છે. ત્રણ વર્ષે ડેન્જર લાગે પણ એ તો
પાંચ વર્ષે, ચાર વર્ષે ડબલ અને દસ વર્ષે 2.5 ગણામાં આવી સ્કીમની લોભામણી લાલચો અમને આપી હતી. ઓલ ઓવર સુરતમાંથી 10 કરોડ રૂપિયા રોકાયેલા છે અને કંપનીએ આપી દેવાની 3 વર્ષથી હજી કંઈ આપતી નથી, આવા ગલ્લા તલ્લા કરે છે. મારા તો અત્યારે અંદાજે 2.25 લાખ રૂપિયા છે, પણ મારી ઉપર બીજા છે એમના ઝાઝા પૈસા 57 લાખ રૂપિયા પોગી ગયા છે. પણ આ કંપનીમાં સુરત વિસ્તારના 10 કરોડ રૂપિયા લઈને નાસી ચૂક્યા છે, એ માટે અમારા ગરીબના પૈસા અમે કઈ રીતે મારે દેવા? અમે હવે નાના માણસો, કઈ પણ ડેઇલી કલેક્શન પછી મંથલી અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવાનું કીધેલું હતું, પણ 4-5 હજાર માણસોના પૈસા ગયેલા છે, જે 10 કરોડ રૂપિયા થાય છે. વાત કરીશું સુરતથી મળી રહેલા સમાચારની. ટોરસ કોઇન કંપનીમાં રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. લંડન બેઝ કંપની બનાવી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી, કરોડો રૂપિયા ચાવ કરી ઠગબાજો ફરાર થઈ ગયા. કંપનીમાં પ્રતિદિન 1% વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી હતી, દર મહિને 5% બોનસ આપવાની પણ લાલચ અપાઈ હતી. કંપનીના પ્રમોટરોએ ફોન બંધ કરતા લોકો દોડતા થઈ ગયા છે. તો ટોરસ કોઇન કંપનીમાં રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીમાં પ્રતિદિન 1% વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી હતી. ફોન લાઇન પર અમારા સંવાદદાતા ચેતન પટેલ છે. ચેતન, જે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, શું અપડેટ? જી, ખાસ કરીને હાલમાં જ બિટકોઇનમાં જયારે તેજી હતી તે દરમિયાન લંડન બેઝ કંપની હોવાનું કહી ટોરસ નામે એક કંપની સ્થાપવામાં આવી હતી. આ કંપનીના સંચાલક અલ્પેશ લલિત અને મુકેશ દેસાઈ હોવાનું બહાર આવ્યું હતું. આ 3 સંચાલકો દ્વારા જે રોકાણકારો છે, આ રોકાણકારોને લોભામણી લાલચ આપવામાં આવી હતી. તેઓને એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ કંપનીમાં રોકાણ કરે, રોકાણ કરવાથી પ્રતિદિન 1% વ્યાજ મળશે, આ ઉપરાંત મહિનાના અંતે 5% બોનસ પણ મળશે. જોની લોભામણી સ્કીમમાં જે રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ આ કંપનીમાં કર્યું હતું, જો કે છેલ્લા 15 દિવસથી આ 3 સંચાલકોના ફોન બંધ આવે છે. આ ઉપરાંત કટકામ અને વરાછા વિસ્તારમાં જે તેઓ દ્વારા જે ઓફિસ ખોલવામાં આવી હતી, તો ઓફિસ રોકાણકારો જે 3 સંચાલકો છે તેમના કંપનીના પ્રમોટરોએ ફોન બંધ કરી દેતા લોકોમાં દોડધામ મચી છે. જામનગરની વાત કરીએ, જામનગરમાં 9 વર્ષીય બાળકીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં બાળકીની સાથે સાથે સંબંધોની પણ હત્યા થઈ છે, કેમ કે આ બાળકીની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેના સાવકા ભાઈએ જ કરી હોવાનું બહાર આવ્યું. તેણે ઓશિકા વડે માસૂમ બાળકીનું મોં દબાવતા ગુંગળામણના કારણે બાળકીનું મોત થયું. જો કે આ શૈતાન ભાઈએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે આ મામલે આરોપીની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગરમાં જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાની બાળકીની શંકાસ્પદ હત્યા થયા હોવાનો મામલો સામે આવેલો, જે અનુસંધાને તપાસ ચાલુ છે. તજવીજ અને એનું પેનલથી પોસ્ટમોર્ટમ કરાવેલ છે, આગળની તપાસ તજવીજ ચાલુ છે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આજે કાળજું કંપાવી દે તેવી ઘટના બનવા પામી છે. જે કૃષ્ણનગરમાં કેતનભાઈ કલ્યાણીની જે દીકરી છે ઈસુ 9 વર્ષની, તેના ઉપર અસંખ્ય વખત દુષ્કર્મ આચરી અને તેની હત્યા કરવામાં આવી છે, ત્યારે આપણે અહીં મારી પાસે જોઈ શકો કે આ એ જ ઘર છે અને આ એ જ જગ્યા છે કે જ્યાં નાની માસૂમ બાળાની હત્યા કરવામાં આવી છે અને તેના ઉપર અસંખ્ય વખત દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું છે. જ્યારે ઘરમાં તમે હાલ અહીં જોઈ શકો છો કે તમામ વસ્તુ વેરવિખેર પડેલી છે અને છેલ્લા ઘણા સમયથી આ જે બાળકી છે તે અહીં એકલી જ રહેતી હતી અને હાલ તેના ભાઈ જે કે સાવકા ભાઈ જે શિવમ તેના દ્વારા આ તમામ દુષ્કર્મ અને હત્યાના જે ઘીન કાર્યો છે તે કરવામાં આવેલા છે અને ચારે તરફથી ખૂબ જ ફિટકાર પણ વરસી રહી છે. જ્યારે આપ અહીં મારી પાસે જોઈ શકો છો કે આ તમામ ઘરમાં હાલ બધી વસ્તુ પણ અસ્તવ્યસ્ત પડી છે અને માસૂમ બાળકી ઉપર કેટલો અત્યાચાર કરવામાં આવેલો છે એ પણ આપ અહીં જોઈ શકો છો. જ્યારે આ જ જગ્યા છે કે જેમાં માસૂમ બાળકી ઉપર વારંવાર દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું અને હાલ આજે જ્યારે આખો ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ અહીં તપાસ ચલાવવામાં આવી રહી છે અને જે સાવકો ભાઈ શિવમ છે તેની પણ અટકાયત કરવામાં આવી છે અને 302 સહિતના
અસંખ્ય ગુનાઓ તેના પર હાલ લગાવવામાં આવ્યા છે. અને જો ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે બાળા છે તેના માતા પિતા હાલ જામનગરથી બહાર હોય ત્યારે તેમને પણ અહીં બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અને જે આટલી ઘૃણાસ્પદ ઘટના હાલ જામનગરમાં બની છે તેના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પણ જોવા મળી રહ્યા છે. અને હાલ જે સાવકોભાઈ છે તેની અટકાયત કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર. વાત રાજકોટની. રાજકોટમાં 3 વર્ષની બાળકીની હત્યા મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી રમેશ કોળી થોરાળા પોલીસ મથકમાં હોવાની જાણ થતાં લોકોના ટોળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીને પબ્લિક હવાલે કરવાની માંગ કરી હતી. જોકે પોલીસે લોકોને સમજાવી પરત મોકલ્યા હતા. આખરે 3 વર્ષની બાળકીની હત્યાનો આરોપી ઝડપાઈ ગયો છે. ભારે શોધખોળ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચે રમેશ કોળી નામના આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર વિસ્તારના સીસીટીવીની તપાસ બાદ પોલીસે બાળકીની હત્યાના આરોપમાં રમેશ કોળી નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ આરોપીએ જ બાળકીનું અપહરણ કરી અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો અને બાદમાં તેની હત્યા નિપજાવી હતી. મહત્વનું છે કે 2 દિવસ પહેલા રાજકોટ શહેરના અમૂલ સર્કલ નજીકના જૂના પીટીસી મેદાનમાં 3 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. જે અનુસંધાને 10મી તારીખે જે રમેશ કોળી આરોપી પકડાયેલો હતો એની પર અમારી એક શંકા મજબૂત થઈ હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ જ પ્રકારનું વર્ણન અમને રમેશ કોળીનું જે વર્ણન હતું એ જ મળી આવતું હતું. અને જે રિક્ષા ચાલક હતો, જે રિક્ષા ચાલકે રમેશને બેસાડેલો હતો, એ છોકરીને અપહરણ કરાવ્યો, એ રિક્ષા ચાલકના પણ આ વ્યક્તિ પર જ શંકા હતી. અને રમેશની સઘન પૂછપરછ કરતા લાસ્ટ 48 અવર્સથી અમે લોકો એની સઘન પૂછપરછ કરતા એ પોતે આ બનાવ છે જે એને જે ગુનો કરેલો છે કબૂલ કરે છે. એટલે જે કોળાની હદમાં જે મર્ડરનો બનાવ થયેલો હતો માજીનો અને પ્લસ આ દિવ્યાબેન બાળકી જે છે દિવ્યા ભાભોર 3 વર્ષની બાળકી એના અપહરણ અને મર્ડરનો ગુનો પોતે કબૂલ કરેલો છે. એટલે બંને ગુના રમેશ કોળી આરોપીએ કરેલા છે અને આજે રમેશની પણ આ ગુનામાં પછી હવે અટક કરવામાં આવશે. બાળકીની હત્યાના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી રમેશ કોળી અન્ય એક હત્યાના ગુનાનો પણ આરોપી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રમેશ કોળીએ જ 7 ફેબ્રુઆરીએ રાજકોટમાં વૃદ્ધાની હત્યા કરી હતી. આરોપી રમેશે લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા નિપજાવી હતી. વધુ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. રોકાઈએ છીએ એક બ્રેક માટે. ગામડું જ છે ગુજરાતનો ખરો ચહેરો. ગામડું જ છે ધબકતા ગુજરાતનું હૃદય. પણ શહેરો પર વિશેષ ધ્યાન. ગામડા છે નોધારા. Z24 કલાકનું ગામડાઓ માટે મહાઅભિયાન. જાણીશું ગામડાની સમસ્યા, પૂછીશું તંત્રને સીધો સવાલ. ગામડાની વાત માત્ર Z24 કલાક પર. સરહદ પર તણાવને જોતા ભારત સેનાની તાકાત વધારશે. 15,935 કરોડના રક્ષા સોદાને મળી મંજૂરી. સેનાની લાઇટ મશીન ગનોથી અછતને કરાશે દૂર. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની મળશે બેઠક. બજેટ સત્ર ઉપરાંત રાજકીય સ્થિતિ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા.
ગાંધીનગરમાં કમલમ ખાતે યોજાશે સરપંચોનો અભિવાદન કાર્યક્રમ. સીએમ અને પ્રદેશ પ્રમુખ રહેશે અધ્યક્ષ સ્થાને. રાજકોટમાં બાળકીના રેપ પીટ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો. આરોપી આવ્યો સકંજામાં. 7 ફેબ્રુઆરીએ વૃદ્ધાની પણ કરી ચૂક્યો છે હત્યા. મહાશિવરાત્રી નિમિત્તે સીએમ રૂપાણીએ લીધી ભવનાથના મેળાની મુલાકાત. કહ્યું આવતા વર્ષથી ભવનાથનો મેળો ઓળખાશે મિની કુંભ તરીકે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હું નથી નારાજ તો ગુજરાતને એઇમ્સ મળવાની પણ કરી વાત. ઝી 24 કલાકના કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાને દિલ ખોલીને કરી વાત. ઝી 24 કલાકના યુવા સાહસિકોને સન્માનવાના કાર્યક્રમ વડોદરામાં સફળતાપૂર્વક થયો સંપન્ન. અમારા પ્રયાસને સૌ કોઈએ બિરદાવ્યો. વેલકમ બેક. એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં બોગસ તબીબની દવાથી એક ગર્ભસ્થ શિશુનું મોતના સમાચાર છે. તબીબે આપેલી ગોળી બાદ પરિણીતાનો ગર્ભપાત થઈ ગયો હોવાની ફરિયાદ ઉઠી છે. ડિંડોલીની શ્રી સાંઈ પ્રસૂતિના 2 તબીબ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તબીબ વીરેન્દ્ર અને દશરથ પટેલ સામે આ ફરિયાદ નોંધાઈ છે. પોલીસની તપાસમાં બંને ડોક્ટર બોગસ હોવાનું સામે આવી રહ્યું છે. તો બોગસ તબીબની દવાથી એક ગર્ભસ્થ શિશુનું મોત થયું હોવાના સમાચાર. તબીબે જે દવા આપી હતી, જે ગોળી આપી હતી, તે એક સગર્ભા મહિલાએ ખાતા જ તેનો ગર્ભપાત થઈ ગયો હતો. ડિંડોલીની શ્રી સાંઈ પ્રસૂતિના 2 તબીબ સામે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બંને જે તબીબ છે તેમનું નામ વીરેન્દ્ર અને દશરથ પટેલ હોવાની વાત સામે આવી છે. પોલીસની તપાસમાં બંને ડોક્ટર બોગસ હોવાનું બહાર આવ્યું છે. તો ડિંડોલીની શ્રી સાંઈ પ્રસૂતિના 2 તબીબ સામે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. કારણ કે આ તબીબે એક સગર્ભા મહિલાને જે દવા આપી હતી તે દવા બાદ ગર્ભપાત થઈ ગયો હતો, તે મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લવ કે લીએ કુછ ભી કરેગા, કંઈક આવું જ કર્યું એક પ્રેમીએ. ઘટના છે સુરતની. પૂર્વ પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ પ્રેમિકાની 1.5 વર્ષની બાળકીનું અપહરણ કર્યું. સુરતની ઝીલ નર્સરી સ્કૂલ પાસેથી બાળકીનું અપહરણ કરનારા આ પ્રેમીની કોઈ ઈચ્છા પૂરી થાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી. આમ પ્રેમીને પ્રેમિકા તો ન મળી, પરંતુ હવે સજા જરૂર મળશે. ઘટનાની જો વાત કરીએ તો રાજસ્થાનનો રોશન શાળા સમયથી સુરતની યુવતીના પ્રેમમાં પાગલ હતો. આરોપી રોશને રાજસ્થાનથી સુરત આવી પૂર્વ પ્રેમિકાના બાળકીના અપહરણનો પ્લાન બનાવ્યો. સુરતના પૂણા ડુંભાલ વિસ્તારમાં જ્યારે પૂર્વ પ્રેમિકા પોતાના બાળકને સ્કૂલે લેવા ગઈ ત્યારે તેને આંતરીને બાળકનું અપહરણ કરવામાં આવ્યું. મહિલાએ પોતાના પતિને આ વાતની જાણ કરતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. આરોપી છે જેનું નામ રોહન નાયક છે, એનું ઉર્ફે સુરેશ નામ પણ, બલબીર નામ પણ છે. તો એને અને જે અપહરણ થયેલું હતું 1.5 વર્ષનું બાળક, એ બંનેને બારડોલીથી મેળવવામાં આવેલા છે અને જે 1.5 વર્ષનું બાળક છે એને પાછું મેળવવામાં આવેલું છે અને આરોપી જે રોહન છે એને ધરપકડ કરવામાં આવેલી છે. રોહન છે એ મૂળ રાજસ્થાનનો છે અને જે બાળકનું અપહરણ થયું હતું એની માતા સાથે સ્કૂલમાં ભણતો હતો અને એ ગઈકાલે આવ્યો હતો ત્યારે એનો જે આ એની માં છે એની સાથે સંપર્ક હતો અને એનું કહેવું એમ હતું કે એને એની સાથે લઈ જવાનો આગ્રહ હતો. જ્યારે જે અપહરણ થયું છે એની બાળકને જવાની ના પાડી એટલે પરાણે એ બાળકનું અપહરણ કરીને લઈ ગયો છે. સુરતના ઓલપાડના બોલાવમાં આવેલી આર્યમ શાળાના વિદ્યાર્થીઓએ થાઇલેન્ડમાં ભારતનો ઝંડો લહેરાવ્યો છે. નેશનલ લેવલની સ્કેટિંગ સ્પર્ધામાં હેમિન ચૌહાણ નામના વિદ્યાર્થીએ 1 ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી શાળા, સમાજ અને દેશનું ગૌરવ વધાર્યું છે. આણંદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક બાળકનો જન્મ થયો છે. બાળક તો સામાન્ય છે પરંતુ તેમના માતા પિતાનો નિર્ણય અસામાન્ય છે. ત્યારે કોણ છે આ માતા પિતા અને કેમ તેમનો નિર્ણય છે અસામાન્ય, જોઈએ આ અહેવાલમાં. આણંદનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
જ્યાં જન્મેલ બાળક અન્ય બાળકો કરતા અલગ છે, કેમ કે આ બાળક કોઈ સામાન્ય પરિવાર નહીં પરંતુ ઉચ્ચ સરકારી અધિકારીનો પુત્ર છે. પિતા આણંદના દીડીઓ છે તો માતા છે કોર્ટના જજ. આર્થિક રીતે સક્ષમ અને જિલ્લાભરમાં ઉચ્ચ ઓળખાણ ધરાવતા હોવા છતાં તેમણે સરકારી તંત્રમાં પોતાના બાળકને જન્મ કરાવવાનો નિર્ણય કર્યો હતો. ગવર્મેન્ટ એમ્પ્લોય હોને કે લીએ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂશન મેં પૂરા બિલીફ હૈ, તો ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂશન મેં જો બેસિકલી કોમન પીપલ સે જુડે હુએ જો લોગ હૈ દે કમ ટુ ધ હોસ્પિટલ કે વો અપના ટ્રીટમેન્ટ કે લીએ આયે, ઇસલિયે પૂરા વિશ્વાસ થા. ઓર ડિલિવરી કે લીએ યહાં પર ડેલી જૈસા યહાં કે સ્ટાફ સે ઓર પતા ચલા કે ડેલી ઇતની ડિલિવરીઝ હોતી હૈ, ઓર તો સિસ્ટમ પે પૂરા બિલીફ થા ઓર વી હેવ ફેથ ઇન ગવર્મેન્ટ સિસ્ટમ. ડીડીઓ અમિત પ્રકાશ અને તેમના પત્ની ચિત્રા રત્નુ દ્વારા કરવામાં આવેલી પહેલ કોઈ સામાન્ય બાબત નથી. જજ ચિત્રા રત્નુનું ઓપરેશન કરીને બાળકનો જન્મ કરાયો હતો. 5 વર્ષના સમયગાળામાં મારા કેટલા સારા સારા અનુભવો થયા છે, એનાથી અમને ખાતરી હતી કે હવે ગુજરાતના જો હેલ્થ સિસ્ટમ છે આ ખરેખર એકદમ સરસ છે. જે કંઈ કચાશ રહી જાય છે પબ્લિકના દ્રષ્ટિકોણમાં હોય છે તો એને ખરેખર બદલવાની જરૂર હોય, અને મોટા ભાગે જ્યારે જે લોકો સક્ષમ છે પ્રાઇવેટ ખર્ચા પૂરા પાડવામાં આ લોકો આ સુવિધા લે તો લોકોને પ્રોત્સાહન મળે. આર્થિક રીતે સક્ષમ હોય તેવા અનેક અધિકારીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું ટાળતા હોય છે, ત્યારે આણંદના આ દંપતીએ પોતાની આ સામાન્ય પહેલથી લોકોને સરકારી તંત્રની વિશ્વસનીયતા અંગે મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે. લાલજી પાનસુરિયા, Z24 કલાક, આણંદ. હવે વાત કરીએ ગે લવ સ્ટોરીની. લવ સ્ટોરીનો અંજામ કરુણ આવ્યો. યુવાનને બંધાયેલા ગે સંબંધો ભારે પડ્યા. જેની સાથે યુવકે સંબંધો બાંધ્યા હતા તેણે જ રૂપિયાની લાલચમાં યુવકની હત્યા કરી નાખી. તો આવો જોઈએ ગે લવ સ્ટોરીનો કરુણ અંજામ. લૈંગિક સંબંધો બન્યા મોતનું કારણ. લવ સ્ટોરીનો આવ્યો કરુણ અંજામ. લવ સેક્સ ઓર ધોકા. ભરૂચના વાલિયા તાલુકાના મેરા ગામના યુવાનની 2 દિવસ પહેલા હત્યા થઈ હતી. હત્યા બાદ પોલીસે તપાસ શરૂ કરતા 2 યુવકની ધરપકડ કરવામાં આવી, અને જ્યારે હત્યાનું કારણ સામે આવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ, કેમ કે આ યુવકનો ભોગ સમલૈંગિક સંબંધોમાં લેવાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યાસિમ શેખ અને ઇરફાન પઠાણ નામના બંને યુવકો સાથે મૃતક પુષ્પરાજસિંહ સોલંકીની 2 વર્ષ પહેલા મુલાકાત થઈ હતી, અને બાદમાં ત્રણેય યુવકો વચ્ચે સજાતીય સંબંધો બંધાયા હતા. મૃતક યુવક સંબંધો બાંધવા માટે આ બંને યુવાનોને સામેથી 3-5 હજાર રૂપિયા આપતો હતો. આવી રીતે રૂપિયા આપીને અનેકવાર મૃતકે આ બંને આરોપીઓ સાથે સંબંધો બાંધ્યા હતા. બાદમાં આરોપીઓ મૃતકને બ્લેકમેલ કરીને રૂપિયા પણ આવતા હતા. સઘન પૂછપરછમાં તે આરોપી તૂટી પડતા એ લોકોએ કબૂલાત કરી. છેલ્લા 2-3 વર્ષની મરણ જનાર સાથે આ લોકોના ગે પ્રકારના સંબંધો હતા. આ સંબંધોની અંદર એમણે આવા પ્રકારના વિડીયો પોતાના મોબાઈલમાં ઉતાર્યા હતા. આ વિડીયોને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દઈશું એવા બ્લેકમેલિંગ સાથે અવારનવાર તેઓ આ મરણ જનાર પાસેથી પૈસાની માંગણી કરતા. છેલ્લે એમને એવું લાગ્યું કે હવે વધારે પૈસા મળે એમ નથી, એટલે એમણે 2 દિવસ પહેલાં આખો એનો મર્ડર કરવાનો પ્લાન ઘડ્યો. મૃતક સંબંધો બાંધવા સામેથી રૂપિયા આપતો હોવાથી આરોપીઓને રૂપિયાની લાલચ જાગી અને કરવા લાગ્યા બ્લેકમેલ. બંને આરોપીઓએ મૃતક પુષ્પરાજસિંહને ફોન કરીને 1 લાખ રૂપિયા આપવા કહ્યું, અને જો રૂપિયા નહીં આપે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી. વિડીયો વાયરલ થવાના ડરથી મૃતક પુષ્પરાજસિંહ 40 હજાર રૂપિયા લઈને આરોપીઓ પાસે પહોંચ્યો. આરોપીઓને રૂપિયા ઓછા પડતા તેની હત્યા કરી માંગરોળના સુરાલી ગામની સીમમાં ફેંકીને નાસી છૂટ્યા. એ તપાસમાં એવું ખબર પડી કે એમણે જે 2 વ્હીલર લઈને ભાઈ રાતના નીકળ્યા હતા એ 2 વ્હીલર માંડવી પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવ્યું, અને વધારે સઘન તપાસની અંદર માંડવી અને માંગરોળની પોલીસની ટીમો પણ જોડાઈ, જેની અંદર તપાસ કરતાં ખબર પડી કે ઉકાઈ નહેરના નફટિયાઓની અંદર એક અજાણી લાશ મળી આવે છે.
એની ઓળખ કરતા ખબર પડી કે આ પુષ્પરાજસિંહ સોલંકીને ગળું કાપીને હાલતમાં ફેંકી દેવામાં આવ્યા હતા. અમેક યુવકને સમલૈંગિક સંબંધો ભડકી ગયા. જે યુવકો સાથે તેને સંબંધો બંધાયા હતા તેણે જ હત્યા કરી નાખી. હાલ પોલીસે યાસીમ અને ઇરફાન નામના બંને આરોપીઓની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલા સાધનો કબજે કર્યા છે. સાથે જ 20,000 રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. કિરણસિંહ ગોહિલ, ઝી મીડિયા, સુરત. વાત કરીશું અમરેલીથી મળતા સમાચારની. અમરેલીના સાવરકુંડલામાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે એક રિક્ષા સાથે બે આરોપીને ઝડપી લીધા છે. 26 કટ્ટા ઘઉં અને 36 કટ્ટા ચોખા જપ્ત કરાયા છે. હાલ પોલીસે રિક્ષા સહિત કુલ 1,25,000 મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. જપ્ત કરી દેવાયો છે. બનાસકાંઠામાં અમીરગઢ પોલીસે લૂંટ કરેલી કાર સાથે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. જો કે આ કેસમાં હજી 4 આરોપી ફરાર છે. 3 મહિના પહેલા આરોપીઓએ અમદાવાદથી ભાડે કાર લીધી હતી અને આ કાર ચાલકને બંધક બનાવી ઢોરમાર મારી કારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં અકસ્માતના 2 બનાવ બન્યા છે. નસવાડીના કુંડિયા પાસે 3 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો. ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. પાઇપ ભરેલા આઈસર ટેમ્પોના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ બસ અને ટ્રક ટકરાઈ ગયા હતા. જોકે સદભાગ્યે બસના મુસાફરોનો આબાદ બચાવ થયો છે. બીજો અકસ્માત બોડેલી નજીક થયો. બોડેલીમાં રેતી ભરેલા ટ્રકનું ટાયર ખાડામાં પડતા ટ્રોલી અલગ પડી ગઈ હતી. અને હવે કરીશું વાત ઝી 24 કલાકની એક અનોખી પહેલની. ઝી 24 કલાક સમાચારોની સાથે સાથે સમાજને ઉપયોગી અન્ય પ્રવૃત્તિઓ પણ કરતું રહે છે. આવી જ એક અનોખી પહેલ ઝી 24 કલાકે કરી છે. વડોદરામાં ઝી 24 કલાકે ગુજરાતની યુવા પ્રતિભાને બિરદાવી યંગ અચીવર્સ એવોર્ડ યોજી અને ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને બિરદાવવામાં આવ્યા. ગુજરાતના ઉદ્યોગકારો દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે ત્યારે આગામી સમયમાં રાજ્યના વધુ ને વધુ ઉદ્યોગકારો આગળ વધે તે માટે ઝી 24 કલાકે યુવા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા. અમદાવાદ બાદ વડોદરામાં પણ ઝી 24 કલાકનો યંગ અચીવર્સ એવોર્ડ યોજાયો, જેમાં 30 યુવા ઉદ્યોગ સાહસિકોને સન્માનિત પણ કરાયા હતા. સાથે જ 4 નામાંકિત હસ્તીઓને ગુજરાત ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા અને યુવા પ્રતિભાને સન્માનિત કર્યા હતા. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ઉદ્યોગપતિઓને, ભાઈઓ બહેનોને અને વિશિષ્ટ કામ કરનારને પસંદ કરી એમને ગુજરાત ગૌરવ એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વિવિધ ઉદ્યોગ સાહસિકોએ હાજરી આપી ઝી 24 કલાકની અનોખી પહેલને પણ યુવા ઉદ્યોગ સાહસિકોએ બિરદાવી હતી. ઝી 24 કલાક જે આ એવોર્ડ આપી રહ્યા છે એ ખૂબ જ મોટિવેટિંગ છે બધા જ યંગ જનરેશન માટે. એના માટે ખૂબ ખુશ છું, બહુ થેન્ક યુ કહું છું. અને આજની જે આ જનરેશન છે, આજની જે ઇન્ડિયાની જે યંગ જનરેશન છે, એમને બહુ જ મોટિવેટિંગ કરતા રહીએ આવી રીતના અને બધા આવી રીતના આગળ વધે. ફર્સ્ટ ઓફ ઓલ ઝી 24 કલાકને ખૂબ ખૂબ આભાર
કે આવું યંગ અચીવર્સ એવોર્ડ એમને શરૂ કર્યું છે. સ્પેશિયલી યંગસ્ટર્સ એવું હોય કે થોડુંક મોટિવેશન આ એવોર્ડ તરીકે કે કોઈ રીતે ઘરથી બહારેથી મળે તો એમને વધારે મોટિવેશન આગળ આવવાનું થાય. એટલે ફર્સ્ટ ઓફ ઓલ Z24 કલાકને ખૂબ ખૂબ આભાર. આમ Z24 કલાક દ્વારા સમાચારની સાથે સાથે યુવા ઉદ્યોગ સાહસિકો આગળ આવે તે માટે પણ પ્રયત્નો કર્યા છે અને ઉદ્યોગ સાહસિકો વધુ ને વધુ આગળ આવે તે માટે પ્રોત્સાહિત પણ કર્યા છે. આગામી સમયમાં પણ Z24 કલાક આવા કાર્યક્રમો કરતું રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ખાતાની ફાળવણી બાદ નીતિન પટેલ નારાજ થયા હતા ત્યારે Z24 કલાકના એડિટર દીપક રાજાણીએ નીતિન પટેલને નારાજગીને લઈને પ્રશ્ન પૂછ્યો. જવાબમાં નીતિન પટેલે કહ્યું કે હું નારાજ હતો જ નહીં અને મારું કામ છે પક્ષના માધ્યમથી જનતાની સેવા કરવાનું. પક્ષે જે મને જવાબદારી આપી છે તે હું નિભાવીશ. નિખાલસ નીતિનભાઈ, નિખાલસ નીતિનભાઈ હવે નારાજ નથી ને? નીતિનભાઈ કદી નારાજ નહોતા અને કદી થશે નહીં. મારું કામ છે પક્ષના માધ્યમથી ગુજરાતની જનતાની સેવા કરવાનું, કામ કરવાનું, અને મને પક્ષે કે પ્રજાએ જે તક આપી છે એનો સંપૂર્ણ, મારી કેપેસિટીનો સંપૂર્ણ ઉપયોગ કરી અને એનો લાભ પ્રજાને, સરકારને અને રાજ્યને કઈ રીતે મળે એ કામ મારે કરવાનું છે. તમે અગાઉ પૂછ્યું કે બજેટ માટે, તો અત્યારે બજેટ માટે પણ અમે બહુ ખૂબ ઊંડાણથી બધું કામગીરી કરી રહ્યા છીએ અને જ્યારે અમે 20મી અમારું બજેટ રજૂ થશે ત્યારે મને વિશ્વાસ છે કે સમગ્ર ગુજરાતની જનતાને અમારા બજેટથી ખૂબ આનંદ અને સંતોષ થશે. ગુજરાતને એઇમ્સ ક્યારે મળશે? આ સવાલ ઘણા સમયથી પૂછાતો આવ્યો છે ત્યારે Z24 કલાકના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે નિવેદન આપ્યું. નીતિન પટેલે જણાવ્યું કે રાજકોટ અને વડોદરા શહેરમાંથી કોઈ એક શહેરને એઇમ્સ મળે તે માટેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી અપાઈ છે, તેથી કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય લેશે. ગુજરાતના બે શહેરો વચ્ચે ખૂબ હરીફાઈ છે, ખૂબ જ હરીફાઈ છે, અને એ છે એઇમ્સ માટે. કે એઇમ્સ ગુજરાતના આંગણે ક્યારે કોઈ પણ શહેરને જાય, પણ એઇમ્સ બિલકુલ જરૂરી છે. લાંબા સમયથી આ સવાલ છે એનો ઉકેલ આવતો નથી. ગુજરાતને લાંબા ટાઈમ સમય પહેલાં જ એઇમ્સ ફાળવી દેવામાં આવી, પણ કોઈ પણ કારણોસર કંઈ પોલિટિકલ વસ્તુ છે કે કેમ એ સમજાતું નથી. હવે આપની સરકાર પાસે 5 વર્ષનો સમય છે. ગુજરાતની જનતાને એક આપ સંદેશો આપશો કે એઇમ્સ આવશે, કોઈ પણ શહેરમાં આવે, કારણ કે એ જરૂરી નથી હોતું. જે રાજ્યને સુવિધા જોઈએ છીએ, ગુજરાતનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે સરકાર સારું કરવા દિશામાં આગળ વધી રહી છે, ત્યારે એઇમ્સ કોઈ પણ શહેરમાં જાય, પણ ગુજરાતને આંગણે એઇમ્સ જોઈએ છીએ અને એ એઇમ્સ ક્યારે આવશે? જો આપણે તો ભારત સરકારે જ્યારે ગુજરાતને એઇમ્સ આપવાની દરખાસ્ત કરી, રાજ્ય પાસે એઇમ્સ બનાવી શકાય એવા લોકેશનો, એવી જમીનની વિગતો માગી, એટલે ગુજરાત સરકારે વડોદરા અને રાજકોટ બંને શહેરો, એક મધ્ય ગુજરાત માટે અગત્યનું છે, એક સૌરાષ્ટ્ર માટે અગત્યનું છે, બંને બાજુ મોટા પ્રમાણમાં મેડિકલ સગવડો વધે તો પ્રજાને એનો ફાયદો થાય, એ દ્રષ્ટિથી વડોદરામાં 2-3 જમીનો આપણે સિલેક્ટ કરી, રાજકોટમાં પણ 2-3 જગ્યાએ સ્થળો પસંદ કર્યા. ભારત સરકાર કોઈ સૈદ્ધાંતિક જાહેરાત કરે એનો અમલ એ 5 વર્ષમાં કરવાનો હોય છે. આજે અમે પણ ગુજરાતમાં કોઈ યોજનાની કોઈ જાહેરાત કરીએ, આ ચૂંટણીમાં પણ અમે ગુજરાતની જનતાને ઘણું ઘણું આપવાની જે જાહેરાતો કરી છે તો બધું પહેલા વર્ષે થઈ જાય એ શક્ય નથી હોતું. પણ 5 વર્ષનો જે ટેન્યોર હોય જે સરકારનો, એ ટેન્યોરમાં, એ સમયગાળામાં એ કામ થાય એ કરવાનું હોય છે. આપણે ગુજરાતમાંથી બંને દરખાસ્તો મોકલી આપી છે. ભારત સરકાર એની અનુકૂળતા પ્રમાણે, એની પ્રાયોરિટી પ્રમાણે એ આપણને એમ્સ આપશે એવો આપણને, ગુજરાતને સંપૂર્ણ વિશ્વાસ છે. અને હવે કરીશું વાત શિવરાત્રીની.
ભગવાન શિવજીના પાવન પર્વ નિમિત્તે રાજ્યમાં અનેક શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા, જેમાં મોરબીના ટંકારામાં ત્રિદિવસીય બોધોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. પાટણમાં 10,000 વર્ષ જૂના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જ્યારે સાબરકાંઠાના સ્વયંભૂ લંગેશ્વર મહાદેવના મંદિરમાં ગામમાં શિવજીનો વરઘોડો કાઢવામાં આવ્યો. આ તરફ ભાવનગરમાં 350 વર્ષ જૂના શિવમંદિરમાં દીવાઓ પ્રગટાવીને 1200 શિવલિંગની સ્થાપના કરાઈ, તો સુરેન્દ્રનગરના કોઠારીયા રોડ પર સ્ફટિક શિવલિંગના દર્શન કરી ભક્તોએ મહાપૂજા અને મહાપ્રસાદનો લહાવો લીધો. તો દાદરાનગર હવેલીમાં બાલાજી મંદિર પરિસરમાં 25 લાખના રુદ્રાક્ષનો ઉપયોગ કરી 35 ફૂટનું મહાશિવલિંગ બનાવાયું, જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. દેવાધિદેવ મહાદેવનો સૌથી મોટો પર્વ એટલે મહાશિવરાત્રી, ત્યારે આ પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો અલગ જ નજારો જોવા મળ્યો. લાખોની સંખ્યામાં શિવ ભક્તો ભોળાનાથના દર્શન કરવા સોમનાથ મંદિરે પહોંચી ગયા. શિવરાત્રીની રાત્રે સોમનાથ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, તો વહેલી સવારે ભોળાનાથની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મહાદેવની પાલખી યાત્રા પણ નીકળી હતી અને સોમનાથ મંદિર પર ધ્વજારોહણ પણ કરાયું હતું. શિવરાત્રીના પાવન પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ સોમનાથ દાદાની આરતીનો લાભ લીધો, તો બીજી તરફ કૃષિમંત્રી આરસી ફળદુએ જામનગરમાં શિવ શોભાયાત્રાની પૂજા કરી અને હોદ્દેદારો સાથે શિવાલયમાં ભગવાનના દર્શન કર્યા. જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન અને દિગ્ગજ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર નજીક વાસણિયા મહાદેવ મંદિરના દર્શન કર્યા અને રાજ્યની સુખાકારી માટે યાચના કરી. હવે જૂનાગઢનો ભવનાથનો મેળો ઓળખાશે મિની કુંભ મેળા તરીકે. જી હા, સીએમ રૂપાણી જૂનાગઢમાં ભવનાથ મહાદેવના દર્શન કર્યા, ત્યારે દર્શન બાદ સીએમ રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી. રૂપાણીએ ભવનાથના મેળાને મિની કુંભ મેળો જાહેર કર્યો. આવતા વર્ષથી ભવનાથનો મેળો મિની કુંભ મેળા તરીકે ઉજવાશે, જે માટે ગિરનાર વિકાસ ઓથોરિટીની પણ રચના કરવામાં આવશે. આ ઉપરાંત ગિરનાર પર્વતની સીડીનો પણ જીર્ણોદ્ધાર કરવાની અને જૂનાગઢ ભવનાથ ખાતે આવતા શ્રદ્ધાળુ માટે વિશેષ સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તો હવે નજર કરીશું શિવલહેર પર. માં 26 સીટી ધ્વજારોહણ કરાઈ. ભક્તોએ મંદિરમાં વિધિ પૂજા, બ્રાહ્મણ ભોજન, ગંગા જળ અભિષેક, મહામૃત્યુંજય મંત્ર જાપ, રુદ્રાભિષેક કરી પૂજા અર્ચન કર્યું હતું. દાદાના ધામ સોમનાથમાં સાંજે મહાઆરતી યોજાઈ હતી. સોમનાથ દાદાની સાંય આરતીનો લાભો લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદથી સોમનાથ ધામ ગુંજી ઉઠ્યું હતું. તો મહેસાણાના પટવાપુરના નીલકંઠ મહાદેવ મંદિરમાં ભક્તોએ ભગવાન શિવજીની આરાધના કરી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન નગરની દિનચર્યાએ નીકળ્યા. 5 કિલોમીટર લાંબા રૂટમાં ભાવિ ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠામાં લંગેશ્વર મહાદેવના મંદિરે પણ શિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરાઈ. આયોજકો દ્વારા ભાંગની પ્રસાદી તેમજ ઉપવાસ માટે ફળાહારની વ્યવસ્થા કરાઈ. આ પહેલા શિવજીનો વરઘોડો વાજતે ગાજતે આખા ગામમાં ફેરવાયો હતો. ભાવનગરમાં પણ જૈન મંદિર સમયની વાડીમાં અંદાજે 350 વર્ષ પુરાતન મંદિર આવેલું છે, ત્યાં વહેલી સવારથી જ ભક્તોનું મેળાવડું જોવા મળ્યું. મંદિરમાં લઘુદ્રા, શિવ તાંડવ સહિતના કાર્યક્રમો પણ આયોજન કરાયું હતું. અને હવે નજર કરીએ કચ્છ એક્સપ્રેસ પર.
નાગેશ્વર મહાદેવ મંદિર મેં શિવરાત્રિજી ભવ્ય ઉજવણી કરે મેં આવી શિવરાત્રિજી મોકે તે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રા જો આયોજન કરે મેં આવ્યું તો શહેર જ તમામ શિવાલય મેં શ્રદ્ધાળુ એજી ભીડ નેરેલા મેં લઈ ગાંધીધામે મહાશિવરાત્રી પર્વજી ઉજવણી કરે મેં આવી જેમાં આદિપુરથી શોભાયાત્રા જો આયોજન કરે મેં આવ્યું તો શોભાયાત્રા આદિપુર અને ગાંધીધામ જે રસ્તે હતા ને ક્રેવી તો શહેર જે શિવાલય મેં ભક્તેજી ભારે ભીડ નેરેલા મેં લઈ મુંદ્રા તાલુકા જે ટુંડાવાંટ ગામજી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મેં સ્ટાફજી અછત આય બેંકજી બાજુમે ટાટા અને અદાણી જો પાવર પ્લાન્ટ આય તરે કર્મચારી કે પગાર કઢેલા કરે કલાકે જી વાટ નેરની પેતી જેજે કારણે ટુંડાવાંટ ગામજા માડું બેંક મેં પૂરતે સ્ટાફજી ભરતીલા કરે માંગ્યો મુંદ્રા જા બારોઈ ગામ જો યુવાન આજે એસપી કચેરી સામે પેટ્રોલ પી ગયો જેજે કારણે કચેરી મેં દોડધામ થઈ ગઈ 27 વર્ષે જો જયેશ જો આક્ષેપ આય કે પોલીસ એનજી ફરિયાદ ન ગણે તો બે કોરા પોલીસ ખુલાસો કહે કે જયેશજી અરજી ગઈને મેં આવી આય મુંદ્રા જે મોટા કપાયા ગામ વેટી ટ્રેલર અને છકડે વેચમે અકસ્માત થયો જેમાં 4 વર્ષે છોકરો અને 35 વર્ષે યુવક જો ઘટના સ્થળે મોત થયો સાંજો અકસ્માત પોએ પોલીસ કે જાણ કરાવી જો કે મોડી સાંજ સુધી મૃતકની ઓળખાણ થઈ શકી નહી તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ મને અને મારા સહયોગી સંજીવનીને આપશો રજા નમસ્કાર ઇન એસોસિએશન